સુરત નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે, જેમાં MICU વિભાગ પાછળ આવેલ જંગલી ઝાડીમાંથી એક ગાંજાનો 5 ફૂટનો ઝાડ મળી આવતા ચકચાર મચી ગઈ છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ હાલ વારંવાર વિવાદમાં આવી રહી છે. ક્યારેક કેટલાક કર્મચારીઓ સાથે તાનાશાહી ભરી વતન, તો ક્યારેક દારૂની બાટલીઓ લઈ, તો ક્યારેક કિડની હોસ્પિટલનું બેઝમેન્ટ તળાવમાં ફેરવાયું, જેવા અનેક વિવાદો બાદ હવે ગાંજાનો છોડ મળી આવતા સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટ સામે પ્રશ્નો ઉભો થવા પામ્યા છે. હાલ સરકાર નશામુક્ત ગુજરાત બનાવવા માટે ભાગદોડી કરી પોલીસ પાસે ખડે પગે કામ કરી રહ્યું છે. તે ગુજરાતના પ્રતિબંધિત ગાંજાનો છોડ સુરત સિવિલ કેમ્પસમાં જ મળી આવ્યો હોવાની ચર્ચાએ તંત્રની ભાગદોડ અને ચિંતા વધારી દીધી છે. એક જાગૃત નાગરિકે દાવો કર્યો છે કે આ છોડ ગાંજાનો છે. નશો કરતા એ સમયે પણ છોડ ગાંજાનો હોવાનું કહી રહ્યા છે. 7 થી 8 મહિનાનો છોડ 5 ફૂટથી વધારે ઊંચાઈ ધરાવી રહ્યો છે. આ છોડ MICU પાછળ આવેલા જંગલી ઝાડી ઝાંખરામાંથી મળી આવ્યો છે. જાગૃત નાગરિકનું કહેવું છે કે આવા છોડની વાવણી પર પ્રતિબંધ છે, એટલે મારું કામ તંત્રને જાગૃત કરવાનું છે. બાકી તપાસમાં જે નીકળે એ પણ મારો દાવો છે કે આ છોડ ગાંજાનો છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી ગાંજાનો છોડ મળી આવતા ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. છોડ ગાંજાનો જોવાથી હોસ્પિટલ મેનેજમેન્ટ સામે એક મોટો વિવાદ પણ છેડ્યો છે. લગભગ 7 થી 8 માસના છોડની હાઇટ 5 ફૂટથી વધારે હોવાનું સામે આવ્યું છે. હાલ એક જ છોડ મળી આવ્યું હોવાનું જાગૃત નાગરિકે જણાવ્યું છે. સાથે સાથે આ બાબતે RMO ને પણ જાણ કરી હોવાનું કહ્યું છે. જો કે સરકારી હોસ્પિટલ કેમ્પસમાં ગાંજાના છોડ ઉગી આવ્યા હોવાને અજાણ RMO ના કાને આ વાત પહોંચતા દોડતા થઈ જવા પામ્યા છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.